આહાર હોય. ત્રીજી કઈ છે? મૈથુન. મૈથુન એટલે જે જરા ઉંમર થાય, કોલેજમાં જાય, કોઈક છોકરીને જુબે અને અંદરથી ઈલુ 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 જો થયા તો આ બીજું કઈ નથી, મૈથુન સંજ્ઞાશ. ભૂતકાળમાં અનંતી વાર તમે આ સંસારના સુખો ભોગવીને આવ્યા છો, શેના હવે તમને આની પાછળ પાગલ થવાના મન થાય છે? આજે સવારના પ્રવચનમાં કીધું તું, કોકે પૂછ્યું તું ચંદ્રશેખર મહારાજને, કોલેજમાં ગયા પછી પણ અમારે બગડવું ન હોય શું કરવાનું? એમને પોતાનું એક્ઝામ્પલ આપ્યું. વિલ્સન કોલેજમાં હું એ ભણવા જતો હતો, ગાડીમાં જતો હતો, એમ્બેસેડર કાર હતી. એમ્બેસેડરમાંથી ઉતરીએ, ત્રણ ચીજ એમની વિશેષ હોય, પગમાં ચંપલ નહીં પહેરવાના, હાથમાં ગરમ પાણીનો કુંજો હોય, અને અહીંયા મોટો તાકાત છે. તાકાત છે? કોઈ ચીટર, કોઈ લબાણ, કોઈ તમારી પાસે આવે, કોઈ ના આવે. આ સંજ્ઞાથી બચવું હોય તમારે તમારી કંઈક તો બાઉન્ડ્રી બનાવવી પડે. અજાણ્યાઓની સાથે વાતો કરવી, રાત્રિના 12 વાગ્યા સુધી તમારે ફ્રેન્ડ્સ બનાવવાને, પછી રિક્વેસ્ટો કરવી, પછી લાઈક જોવાની, પછી ડિસલાઇક જોવાની, એમાં ને એમાં તમારે તમારી રાતો તો પસાર થાય, પણ રાત્રિ કેવી ખતરનાક જતી હોય, કેટલા પાપો બનતા હશો. આ મૈથુન સંજ્ઞા છે. શાસ્ત્રમાં તો ત્યાં સુધી વાત આવે છે. લોક પ્રકાશ નામનો ગ્રંથ છે, બહુ જબરજસ્ત ગ્રંથ છે, વિનય વિજયજી મહારાજની આ રચના છે. એમણે એક ઠેકાણેમાં લખ્યું છે કે મૈથુન સંજ્ઞા ખાલી પુરુષ અને સ્ત્રીને જો એમ નહીં સમજતા, ઓપોઝિટ સેક્સ, ખાલી પુરુષ સ્ત્રીને હોય એમ નહીં સમજતા, એ વિકલેન્દ્રિયને પણ હોય ને એકેન્દ્રિયને પણ હોય. એમાં એક એક્ઝામ્પલ આપ્યું છે, પારો. પારો સાંભળ્યું? દેવદાસની પારો નહીં. તમારે બધા ખુલાસા મારે કરવા પડે, પછી કહો તમને ક્યાંથી આવડે, આ તમે નથી સમજાતું એટલે મારે સમજવું પડે છે. પારો એટલે મર્ક્યુરી. થઈ મર્ક્યુરી? મર્ક્યુરી એક ખાણમાં હોય, એને બહાર લાવવા માટેનો પ્રોસેસ ખબર છે? તમને નહીં ખબર હોય. એને બહાર લાવવા માટે ખાણિયાઓ શું કરે? 16 વર્ષની છોકરી મેકઅપ બેકઅપ કરાવે, મેડિક્યોર, પેડિક્યોર, ફેસિયલ, સ્પા, બધું જ, અને 16 શણગારથી એને સજાવે. એના મોઢામાં પાન હોય, અને 16 વર્ષની છોકરી રૂમ ઝૂમ કરતી, એ જ્યાં પારો હોય ને, પારો એ ઊંડો હોય, એની પાસે આવે, બાઉન્ડરી પાસે ઉભી રહી, અને પછી મોઢામાંથી પાનની પિચકારી ફેંકે. જેવી પિચકારી પડે, એટલે પારામાં પણ એક અવ્યક્ત સંજ્ઞા છે, મૈથુન સંજ્ઞા, એટલે છોકરીને હગ કરવા, ભેટવા, પારો જમીનમાંથી ઉછળે, ખૂબ ઉંચાઈથી ઉછળે, અને ઉછળ્યા પછી છોકરીને ખેંચી લેવામાં આવે, ઉછળેલો પારો બહાર આવી જાય, અને પારાને પ્રોસેસ કરી, વેરાયેલા પારાને ભેગો કરી લેવામાં આવે, અને પારો પછી લઈ જવામાં આવે છે. તમને કંઈ સમજાણું? પારો કઈ રીતના બહાર લાવ્યા, પ્રોસેસમાં આપણને રસ નથી, એમાં પણ મૈથુન સંજ્ઞા પડેલી છે, ઓપોઝિટ સેક્સ.